જૂનાગઢના સકરબાગ ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ ગરમી રેકોર્ડ તોડી રહી છે ત્યારે માણસોની સાથે અબોલ પશુ પક્ષીઓ અને પ્રાણીઓની હાલત પણ દયનીય બની ગઈ છે. ત્યારે જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની વિશેષ કાળજી લેવાઈ રહી છે. સિંહ, દીપડા, રીંછ સહિતના હિંસક પ્રાણીઓના પાંજરામાં બરફ મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ તમામ પાંજરામાં ફોગરથી વાતાવરણ ઠંડુ રાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે, તો પ્રાણીઓ પણ ફુવારા નીચે ઉભા રહીને ઠંડક મેળવી રહ્યા છે. હીટવેવ દરમિયાન પ્રાણીઓને ડિહાઈડ્રેશન ન થઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પશુ પક્ષીઓના પીવાના પાણીમાં ORS નાખવામાં આવી રહ્યું છે, તો બીજા સરીસૃપ અને તૃણાહારી માટે પાંજરામાં લીલું ઘાસ નાખવામાં આવ્યું છે, તો પક્ષીઓ માટે તેના પાંજરાની ફરતે ગ્રીન નેટ પણ લગાડવામાં આવી છે, જેથી પક્ષીઓને ગરમ લૂથી બચાવી શકાય. આ સાથે પશુઓના ખોરાકમાં પણ બદલાવ કરાયો છે. ખોરાકમાં તરબૂચ, ટેટી સહિતના પાણીવાળા ફળો આપવામાં આવી રહ્યા છે, જેથી તેમના શરીરમાં પાણી ન ઘટે અને વોટર લેવલ જળવાઈ રહે. સાથે જ વેટરનરી ડોક્ટર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે તારીખ 21 મેથી લઈ અને 27 મે સુધી જે હીટવેવ ગુજરાતના અલગ અલગ પ્રદેશો ઉપર પડવાનું છે, તો એમાં આપણે જે જૂનાગઢમાં આવેલું સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં વન્યજીવોની રક્ષણ માટે અને એમને હીટવેવથી બચાવવા માટે વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પણ ખૂબ સારા અને સવિશેષ પગલાંઓ લેવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે આપણે જે બધા પ્રાણીઓ છે એના માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરી છે, જેમાં આપણી પાસે જે મુખ્ય બિગ કેટ છે, સિંહ, વાઘ, દીપડા, આમના માટે આપણે એમના એન્ક્લોઝર્સની અંદર ફોગસની વ્યવસ્થા કરી છે કે જેનાથી ફોગસ કન્ટિન્યુઅસ પાણી નો સ્પ્રે કરતા રહે અને એનાથી વાતાવરણમાં થોડી ઠંડક ફેલાઈ જાય. આ સિવાય ત્યાં ગ્રીન નેટની આપણે આદેશ કરી છે કે ડાયરેક્ટ સનલાઇટમાં કે બપોરે જ્યારે એક્સ્ટ્રીમ હીટ હોય 44-45 ડિગ્રી એ ટાઈમે એમને ડાયરેક્ટ સનલાઇટથી બચાવી શકાય. આ સિવાય એમના એન્ક્લોઝરની અંદર આપણે જે પાણીના કુંડ હોય છે એમાં ORS સપ્લિમેન્ટ નાખીએ છીએ. આ સિવાય એમાં બરફ નાખવામાં આવે છે, એમના નાઇટ શેલ્ટરમાં પણ બરફ રાખવામાં આવે છે, જેથી તેમના ટેમ્પરેચરમાં 10-1 ડિગ્રી જેવો આપણે ઘટાડો કરી શકીએ. આ સિવાય આપણી પાસે જે તૃણાહારી પ્રાણીઓ છે એ તમામ માટે આપણે ગ્રીન ફોડરની વ્યવસ્થા કરેલી છે પૂરતા પ્રમાણમાં, અને એમના પણ જે પાણીના કુંડ હોય છે એમાં આપણે ઇલેક્ટ્રોલાઇટ્સની વ્યવસ્થા કરી છે કે જેનાથી એમને ડિહાઈડ્રેશનથી બચાવી શકાય. સરીસૃપો અને પક્ષીઓ કે જે આ તાપમાનથી બહુ સેન્સિટિવ હોય છે એમના માટે આપણે કન્ટિન્યુઅસ ફોગરની વ્યવસ્થા, ગ્રીન નેટની વ્યવસ્થા તથા એમના જે ખોરાક હોય છે એની અંદર આપણે રસીલા જે ફળો હોય છે, તરબૂચ છે, ટેટી છે, આનું પ્રમાણ સવિશેષ વધારી દઈએ છીએ. એમને પણ ORSના સપ્લિમેન્ટ્સ આપણે કન્ટિન્યુઅસ મળતા રહે એવી આપણે વ્યવસ્થા કરી છે. આ સિવાય અહીંના જે સ્ટાફ છે, એનિમલ કીપર્સ છે, વેટરની ડૉક્ટર્સની ટીમ છે, એમના દ્વારા તમામ પ્રાણીઓનું હેલ્થ મોનિટરિંગ કન્ટિન્યુઅસ કરવામાં આવે છે કે કોઈપણ જાતના હીટસ્ટ્રોકની કે સનસ્ટ્રોકની ઘટના બને એ પહેલાં એમને બચાવી. અહીં પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે કુલર ઊભા કરવામાં આવ્યા છે કે જેમાં પાણી નાખીને ખાસ કરીને તમામ જે પ્રાણીઓ છે તેમને ઠંડક મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, અને તમામ પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે હોજ પણ તૈયાર કરવામાં આવ્યા છે પ્રાણી સંગ્રહાલયમાં, અને તેની સાથે હોજ સાથે કુલર સાથે ગ્રીન નેટ પણ નાખી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ મુલાકાતીઓ છે તેઓ પણ શાંતિથી પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકે તે પ્રકારની તૈયારીઓ છે. તે ખાસ કરીને 2 મહિના પહેલેથી જ કરી દેવામાં આવી હતી, કારણ કે 2 મહિનાની અંદર જે પ્રકારે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે તેને લઈને પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી હતી. ત્યારે સતત 2 મહિનાથી આ પ્રકારે પ્રાણીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ છે ત્યારે 4 દિવસ વિશેષ પ્રકારે તૈયારી કરવામાં આવી છે, તકેદારી રાખવામાં આવી છે.